ચીને લોન્ચ કર્યું મૂન મિશન તેના પર પાકિસ્તાનનો સેટેલાઇટ ત્રેપન દિવસમાં ચંદ્રના સૌથી અંધકારભર્યા ભાગમાં સેમ્પલ લાવવાનું લક્ષ્ય ભારતના ચંદ્રયાન ત્રણ મિશન બાદ હવે ચીને પણ તેનું મૂન મિશન લોન્ચ કર્યું છે આ મિશનનું નામ ચેંગ ઇ છ મિશન છે અને તેમાં પાકિસ્તાનનો આઈક્યુબક્યુ સેટેલાઇટ લગાવેલ છે આ સેટેલાઇટમાં બે કેમેરા છે જે ચંદ્રની સપાટીની તસવીરો લેશે ચંદ્ર મિશનને હેનાન ટાપુ પર વેન્ચાંગ સ્પેસ સાઇટ પરથી લોંગ માર્ચ પાંચ રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું ગ્લોબલ ટાઈમ્સના જણાવ્યા અનુસાર તેનું લક્ષ્ય ચંદ્રનો દૂરનો ભાગ પર જઈને સેમ્પલ એકત્રિત કરીને પૃથ્વી પર મોકલવાનું છે આ ચાઇનીઝ પ્રોબ ત્રેપન દિવસ સુધી ચંદ્ર પર રહેશે એટલે કે પચીસ જૂને પૃથ્વી પર પરત ફરશે આ પ્રોબ શરૂઆતના થોડા દિવસો પૃથ્વીની ભ્રમણકક્ષામાં વિતાવશે અને બાદમાં ચંદ્ર પર જશે ચીને વર્ષ બે હજાર ત્રેવીસ સુધીમાં ચંદ્ર પર માણસો મોકલવાનું લક્ષ્ય રાખ્યું છે આ મિશન પણ આ જ લક્ષ્યનો એક ભાગ છે અત્યાર સુધી ચંદ્ર પર ગયેલા તમામ દસ લુનર મિશન નજીકના ભાગમાં જ પહોંચ્યા છે આવી સ્થિતિમાં જો ચીનનું મિશન સફળ થશે તો તે આવું કરનાર પ્રથમ દેશ બની જશે ચેંગ ઈ છ સાઉથ પોલ એટકેન બેસીન પર ઉતરશે જે ચંદ્રના સૌથી મોટા અને સૌથી મુખ્ય ભૂમિ ભાગોમાંનો એક ભાગ છે તેથી તેનું સાયન્ટિફિક વેલ્યુ ઘણી વધુ છે ચાન્સ સેવન હંમેશા સચ્ચાઈની સાથે